સરકાર દ્વારા ટેકાની મગફળીની ખરીદીમાં વિવાદ સમવાનું નામ નથી લેતું. આજે જેતપુર યાર્ડમાં ઓનલાઈન નોંધણીમાં ગોલમાલ અને સરકારી કર્મચારી દ્વારા કામગીરીનો વિરોધ નોંધાયો હતો, જેની સામે આજે ખેડૂત સમાજે આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજકોટ ખેડૂત સમાજ દ્વારા ટેકાની મગફળીની ખરીદીમાં ચાલતી લોલમલોલ સામે જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ખેડૂતો દ્વારા જે ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે તેમ કોઈ જગ્યાએ ગોલમાલનો આક્ષેપ કર્યો હતો. કારણ કે જે ખેડૂતોએ 1 નવેમ્બરે નોંધણી કરાવી હતી અને નોંધણી નંબર 24,000ની આસપાસ છે, તેઓને હજુ મગફળીના વેચાણ માટે બોલાવ્યા નથી અને જેઓની નોંધણી 5 નવેમ્બરના અને નોંધણી નંબર 28,000 ઉપર છે, તેઓનો મગફળી ટેકાના ભાવે ખરીદાઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોએ હોબાળો કર્યો છે, સાથે સાથે મામલતદારની ઓફિસના કર્મચારીઓ દ્વારા આ ખરીદીનો વિરોધ કરાયો હતો. આજે આ કામગીરીથી વિમુખ રહ્યા હતા અને ખરીદીને ખોરંભે ચડાવી હતી. સમગ્ર પરિસ્થિતિને લઈને ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે. જેતપુર યાર્ડમાં આજ સુધી 3,400 જેટલા ખેડૂતોને નોંધણી કરાવેલ છે, જેની સામે માત્ર 200 જેટલા જ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી થઈ શકી હોય ખેડૂતો અને ખેડૂત સમાજ દ્વારા સમગ્ર પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગ કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂ થઈ ગઈ છે, ત્યારે શરૂઆતના દિવસોમાં સરકારના પુરવઠા નિગમના કર્મચારી અને મામલતદાર ઓફિસના કર્મચારી દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હતી. પરંતુ છેલ્લા 3 દિવસથી કર્મચારીઓ આ કામગીરીનો વિરોધ કરીને કામગીરીથી અલગ રહ્યા છે, ત્યારે મામલતદાર દ્વારા આ કામગીરી માટે અલગથી અન્ય માણસોની વ્યવસ્થા કરીને કામગીરીને આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો હતો. સરકાર દ્વારા ટેકાની ખરીદીમાં કોઈ ને કોઈ જગ્યાએ બેદરકારી જોવા મળે છે, જે જોતા ખેડૂતોને ખુલ્લા બજારમાં વેચવાની ફરજ પડી રહી છે, જોતા સરકાર મોટા કૌભાંડની રાહ જોઈ હોય તેવું લાગી રહ્યું છે. રેન્ડેમાઇઝેશન સિસ્ટમ જે અમને કાલ ધ્યાન ઉપર આવ્યું, અમે કાલે મેસેજ એ લોકોને કર્યા, ફોન કર્યો કે ભાઈ આ રીતે કે રેન્ડેમાઇઝેશન છે એ રીતે આવશે. મેસેજ ત્યાંથી ગાંધીનગરથી થાય છે, મેસેજ અમે અહીંથી કરતા નથી. અમને તો જે લિસ્ટ આવે છે એ લિસ્ટ મુજબ અમે તો એ લોકો આવે એનું લામ લેલી. પહેલા સાહેબ 1 નવેમ્બર 2018ના દિવસે મેં સવારે 3 વાગ્યે અહીંયા આવી ગયા હતા રજીસ્ટ્રેશન માટે, અને પહેલી તારીખે પહેલા જ દિવસે મારું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે, અને આજ દિવસ લગીને મારો વારો આવ્યો નથી મગફળીમાં. અને પરમ દિવસે મેં અહીંયા તપાસ કરતા મને કહેવામાં આવ્યું કે જેને SMS ન મળ્યા હોય એ લોકોને શનિવારે મગફળી ભરીને આવવાનું છે. આજે હું મગફળી ભરીને આવ્યો તો આજે મને ના પાડે છે કે ભાઈ હજી અમારું કાંઈ નક્કી નથી, કે દી તમારી મગફળી લેવામાં આવશે એ. સુરેશ ભાલિયા, GTV News, જેતપુર.